नमस्ते बाळ मित्रो, धोरण 3 विषय छे गणित गम्मत। गणित गम्मत नो प्रकरण 2 संख्याने गम्मत आपणे जोता हता। तो चलो हवे आपणे जोईए पेज नंबर 19 पर आपणे आवेला संख्याने रंगो। शुं कीधुं छे? संख्याने रंगो एटले के संख्यामां रंग पूरो। चलो तो आपणे आगळ जोईए। जो आपणने कोष्टक आपेलुं छे, देखाय छे? એમાં જુદી જુદી સંખ્યાઓ આપેલી છે। આપેલી છે 744, 656, 140, એવી રીતે આપણે આ કોષ્ટકમાં જુદી જુદી સંખ્યાઓ આપેલી છે। નીચેની સંખ્યાઓને ઉપરની આકૃતિમાંથી શોધો અને તેમને રંગો, એટલે કે એ બોક્સમાં રંગ પૂરો। શું કીધું છે? કે નીચેની સંખ્યાઓને ઉપરની આકૃતિમાં। હવે નીચેની સંખ્યાઓ એટલે આપણને અહીંયા કોષ્ટક આપેલું છે, લીલો, लाल અને પીળો, એવા ત્રણ રંગમાં આપણને કોષ્ટક આપેલું છે। દેખાય છે? ઉપર લખેલું છે લીલો, લાલ અને પીળો। તો એમાંથી જે સંખ્યા આપેલી છે એ સંખ્યા આપણે આ ઉપરના કોષ્ટકમાં શોધવાની છે અને આપણે એમાં રંગ પૂરવાનો છે। જો લીલા રંગમાં જે સંખ્યા આપી હોય એમાં લીલો રંગ પૂરવાનો, લાલમાં આપેલી હોય એ સંખ્યા આમાં શોધી અને લાલ રંગ પૂરવાનો, ને પીળા રંગના કોષ્ટકમાં જે સંખ્યા આપેલી હોય એ ઉપર આપણે શોધી અને એમાં કેવો રંગ પૂરવાનો, પીળો રંગ પૂરવાનો છે। તો ચાલો આપણે શોધવાની કોશિશ કરીએ, શોધવાનો પ્રયત્ન કરીએ આપણે। તો પહેલા લઈએ આપણે લીલો રંગ। ચાલો તો તમે બધા પણ હાથમાં લીલો રંગ લેશો। કેવો રંગ તમારે લેવાનો છે? લીલો રંગ લઈ લીધો બધાએ હાથમાં લીલો રંગ। પહેલી સંખ્યા આપણને આપેલી છે 140। કઈ સંખ્યા આપેલી છે? 140। ચાલો આપણે આ ઉપરના કોષ્ટકમાં 140 શોધવાના છે, તો શોધીએ 140 ક્યાં આપેલા છે। તો પહેલી લાઈનમાં 140 નથી, ત્યાર પછી બીજી લાઈનમાં, સરસ મળી ગયા। બીજી લાઈનની ત્રીજી સંખ્યા છે 140, એમાં આપણે કેવો રંગ પૂરવાનો છે? લીલો રંગ। ચાલો તો તમે બધા પણ અહીંયા કેવો રંગ પૂરશો? લીલો રંગ। ચાલો 140 વાળું જે બોક્સ છે એ બોક્સમાં જ રંગ પૂરવાનો છે, બોક્સની બહાર જવા દેવાનો નથી, એ ખાનાની બહાર જવા દેવાનો નથી। પૂરી નાખો ચાલો બધા લીલો રંગ। પૂરાઈ ગયો, સરસ। ત્યાર પછી બીજી સંખ્યા આપેલી છે આપણને 202। ચલો કોષ્ટકમાં આપણે શોધીએ 202। પહેલી લાઈનમાં દેખાય છે 202? નહીં। ત્યાર પછી બીજી લાઈનમાં? નહીં। ત્યાર પછી ત્રીજી લાઈનમાં દેખાય છે 202? નહીં। ત્યાર પછી ચોથી લાઈનમાં 202 દેખાય છે? હા, મળી ગયા। ચોથી લાઈનની છેલ્લી સંખ્યા છે 202, મળી ગયા। એમાં આપણે કેવો રંગ પૂરવાનો છે? લીલો રંગ। તો ચાલો 202 વાળા ખાનામાં બધા લીલો રંગ પૂરે, સરસ પૂરાઈ ગયો। ત્યાર પછી આગળ જોઈએ 261, કેટલા આપેલા છે? 261। ચાલો ગોતો, કોષ્ટકમાં ગોતો 261 આપેલા છે। હા, તો કે ચોથી લાઈનની બીજી સંખ્યા છે 261, તો એ ખાનામાં રંગ પૂરો લીલો। પૂરાઈ ગયો, સરસ। ત્યાર પછી આપેલા છે 800। ચલો ગોતો ઉપર, કોષ્ટકમાં 800 આપેલા છે। હા, તો કે પહેલી લાઈનની છેલ્લી સંખ્યા છે 800, તો એમાં કેવો રંગ પૂરવાનો છે? લીલો। ચલો બધા પૂરો લીલો રંગ। સરસ। ત્યાર પછી આપણને આપેલા છે 300+70+4। આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરી અને આપણને જે સંખ્યા મળે એ સંખ્યામાં આપણે રંગ પૂરવાનો છે। તો આપણને કઈ સંખ્યા આપેલી છે? તો કે 300+70+ કેટલા આપેલા છે? 4। આ ત્રણ સંખ્યા આપેલી છે, આ ત્રણેય સંખ્યાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। ચાલો તો આપણે એનો સરવાળો કરીએ। 0+0 એટલે 0, 0+4 એટલે 4, ત્યાર પછી 0+7 એટલે 7, ત્યાર પછી 3
वत्ता जीरो कई नहीं शू हो जीरो अहीं कई नहीं शू हो जीरो तो त्रण वत्ता जीरो वत्ता जीरो एटले त्रण। तो चलो तो गोतो तो कई संख्या आपने मिली 374। चलो गोतो कोष्टक में आपने 374 आपेला छे। देखाय छे 374 बीजी लाइन नी बीजी संख्या देखाय छे। सरस एमां पण केवो रंग पूरवानो छे लीलो। चलो बधा लीलो रंग पूरे खानामां। त्यार पछी आपेलू छे 600 + 50 + 6 आ त्रणेय संख्यानो शुं करवानो छे आपणे सरवाळो। तो चलो सरवाळो करीए 600 + 50 + 6 अहींया कई नथी एटले शुं होय शून्य होय। 0 + 0 + 6 एटले 6। 0 + 5 + 0 एटले 5। 6 + 0 + 0 એટલે 6। કઈ સંખ્યા મળી આપણને 656। ચાલો આપણા કોષ્ટકમાં ગોતો 656 આપણને દેખાય છે ક્યાંય? હા, તો કે પહેલી લાઈનની ત્રીજી સંખ્યા 656 મળી ગઈ। સરસ, એમાં કેવો રંગ પૂરવાનો છે? લીલો રંગ। ચાલો પૂરો બધા લીલો રંગ। ત્યાર પછી આપણને આપેલું છે 5 + 50 + 100। કયા આપેલા છે? 5 + 50 + 100 આનો શું કરવાનો આપણે? સરવાળો। અહીંયા કઈ નથી એટલે 0। 5 0 + 5 + 0 એટલે 5। 0 + 0 + 1 એટલે 1। તો કઈ સંખ્યા મળી આપણને? 155। ચલો કોષ્ટક માં ગો તો 155 દેખાય છે કોઈને? હા, દેખાય છે। તો કે બીજી લાઈન ની ચોથી સંખ્યા દેખાય છે 155, એમાં કેવો રંગ પૂરવાનો છે? લીલો રંગ। ચલો પૂરી નાખો બધા એમાં લીલો રંગ। સરસ। ત્યાર પછી હવે આપણે તમારે કયો રંગ હાથમાં લેવાનો છે? લાલ રંગ। લીલા રંગ વાળું આપણું કોષ્ટક પૂરું થઈ ગયું। હવે કયો રંગ આવ્યો? લાલ રંગ। ચાલો બધા હાથમાં લાલ રંગ લઈ લેશે। લાલ રંગ વાળી પહેલી સંખ્યા તો કે 54। ચલો ગોતો 54 દેખાય છે? હા, દેખાય છે। છેલ્લી લાઈન ની પહેલી સંખ્યા એમાં કેવો રંગ પૂરવાનો છે? લાલ રંગ। ચાલો બધા પૂરશે એમાં લાલ રંગ। સરસ। ત્યાર પછી કીધું છે 60। 60 દેખાય છે? હા, ત્રીજી લાઈન ની પાંચમી સંખ્યામાં 60, એમાં કેવો રંગ પૂરવાનો છે? લાલ રંગ। ચલો અહીંયા બધા આખાનામાં કેવો રંગ પૂરશે? લાલ રંગ। ત્યાર પછી આપ્યા છે 195। ગોતો 195, તો કે પહેલી જ લાઈન ની ચોથી સંખ્યા પૂરો, ચાલો એમાં લાલ રંગ ચોથા ખાનામાં। સરસ। ત્યાર પછી આપ્યા છે 555। 555 દેખાય છે તમને બધાને? સરસ, પહેલી જ લાઈન ની કેટલા ખાનું છે? બીજું જ ખાનું, માં કેવો રંગ પૂરવાનો? લાલ રંગ। ત્યાર પછી આપણને આપ્યું છે 600 + 40 + 2। તો આ સંખ્યાનો આપણે શું કરવાનો? સરવાળો કરી અને જે જવાબ આવે એ સંખ્યા આપણે ઉપર કોષ્ટકમાં ગોતવાની। તો ચાલો તમને સૌથી ઈઝી રીતે સરવાળો કરતા શીખવું। તો બધાની પાછળ શૂન્ય છે, પહેલી બે સંખ્યા છે એમની પાછળ શૂન્ય છે, દેખાય છે? 600 તો 2 શૂન્ય, 40 માં 1 શૂન્ય, જયારે 2 માં 1 પણ શૂન્ય નથી। તો બધાનો પહેલો પહેલો અંક લઈ લેવાનો, 6, 4 અને 2, 2 શૂન્ય વાળીનો પહેલા લેવાનો, ત્યાર પછી 1 શૂન્ય વાળીનો લેવાનો અને ત્યાર પછી 1 પણ શૂન્ય ન હોય એ અંક લેવાનો। તો પહેલા 6, 4 અને 2 એટલે કઈ સંખ્યા બને? 642। ચાલો ગોતો એમાં 642 દેખાય છે તમને? હા, તો કે ત્રીજી લાઈન ની છેલ્લી સંખ્યા છે 642, એ ખાનામાં તમારે કેવો રંગ પૂરવાનો છે? લાલ રંગ। સરસ।
त्यार पछी छे 100 + 7 = 9 तो मैं तमने कीधु एम के 3, 2 અને 1 એવી રીતે આપેલું હોય એટલે સંખ્યા લાઈન માં લઈ લેવાની 1, 7 અને 9 એટલે 179। ચાલો ગોતો 179 દેખાય છે તમને કોષ્ટક માં હા તો કે ત્રીજી લાઈન ની ત્રીજી સંખ્યા 179 એમાં કેવો રંગ પૂરવાનો છે લાલ રંગ પૂરી નાખો બધા લાલ રંગ સરસ त्यार पछी आपेलू छे 800 + 10 એટલે 810 ચાલો ગોતો 810 દેખાય છે કોઈને બીજી લાઈન ની પહેલી સંખ્યા દેખાય છે બધાને 810 સરસ એમાં કેવો રંગ પૂરવાનો છે લાલ રંગ ચાલો બધા એક ખાનામાં લાલ રંગ પૂરશે પૂરાઈ ગયો સરસ ત્યાર પછી હવે તમારે કેવો રંગ લેવાનો છે પીળો રંગ ચાલો હવે બધા પીળો રંગ હાથમાં લેશે હવે પીળા રંગમાં જોઈએ તો પીળા રંગની પહેલી સંખ્યા આપણને કઈ આપી છે 445 ચાલો ગોતો 445 તમને દેખાય છે કોષ્ટકમાં 445 દેખાય છે તમને કોષ્ટકમાં ક્યાંય હા બીજી લાઈનની છેલ્લી સંખ્યા 445 તો એમાં કેવો રંગ પૂરવાનો છે પીળો રંગ ચાલો બધા એક ખાનામાં પીળો રંગ પૂરશે સરસ ત્યાર પછી આપેલા છે 16 એકડે છગડે 16 ચાલો ગોતો 16 દેખાય છે તમને હા છેલ્લી લાઈનમાં ત્રીજા ખાનામાં 16 દેખાય છે સરસ તો એમાં કેવો રંગ પૂરવાનો છે પીળો રંગ ચાલો બધા પૂરો પીળો રંગ સરસ ત્યાર પછી આપેલા છે 159 ચાલો ગોતો કોષ્ટકમાં 159 દેખાય છે 159 કેમ થાય 1, 5 અને 9 એટલે 159 દેખાય છે સરસ ક્યાં દેખાય છે તો કે ચોથી લાઈનની ચોથી સંખ્યા કેવો રંગ પૂરવાનો છે પીળો રંગ ચાલો બધા પીળો રંગ પૂરી નાખે સરસ પૂરાઈ ગયો ત્યાર પછી છે 685 ચાલો ગોતો 685 કોને દેખાય છે તમને બધાને મળી ગયા મને તો મળી ગયા સરસ છેલ્લી લાઈનની ચોથી સંખ્યા 685 મળી ગયા બધાને સરસ એમાં કેવો રંગ પૂરવાનો છે પીળો રંગ ચાલો બધા એમાં પૂરે પીળો રંગ ત્યાર પછી છે 600 + 90 + 9 તો મેં તમને કીધું 3, 2 અને 1 એવી રીતે જયારે આપેલું હોય ત્યારે બધાનો પહેલો પહેલો અંક લઈ લેવાનો તો 699 એટલે 699 ચાલો ગોતો એવી સંખ્યા તમને દેખાય છે 699 વાળી હા છેલ્લી લાઈનમાં પાંચમી સંખ્યા છે 699 મળી ગયા બધાને સરસ તો એ ખાનાનો કેવો રંગ પૂરવાનો છે પીળો રંગ ચાલો પૂરે બધા પીળો રંગ પૂરાઈ ગયો સરસ ત્યાર પછી આપેલું છે 70 + 4 એટલે કે 74 70 માં 4 ઉમેરીએ તો કેટલા થાય 74 તો 74 દેખાય છે કોઈને કોષ્ટકમાં હા ચોથી લાઈનમાં છેલ્લેથી બીજી સંખ્યા દેખાય છે સરસ તો એમાં કેટલા સોરી એમાં કેવો રંગ પૂરવાનો છે પીળો રંગ ચાલો બધા એમાં પીળો રંગ પૂરે ત્યાર પછી આપેલા છે 1 + 90 + 80 તો આ ત્રણેય સંખ્યાનો શું આપણે કરવાનો સરવાળો કરવાનો ચાલો તો આપણે એમનો સરવાળો કરીએ 1 + 80 + 90 1 + 0 + 0 એટલે 1 અહીંયા કાંઈ નથી એટલે શું હોય 0 0 + 8 એટલે 8 8 +
नौ, आठ वत्ता नौ कितना थाय सत्तर, कितना थाय सत्तर। चलो कई संख्या मिली आपने एक सौ ने एकोतेर। चलो कोष्टक में शोधो एक सौ एकोतेर वाली संख्या दिखाई छे तमने क्याय? हाँ, त्रीजी लाइन ने बीजी संख्या जो त्रीजी लाइन ना बीजा खाना में जो तमने एक सौ एकोतेर दिखाई छे। हाँ तो खाना में केवो रंग पूरवानो छे पीळो रंग। खेलावी गयो तो अहीं आपणे रंग पूरवानो पूर्ण थाय। हवे त्यार पछी आपणे जोईए आगळ। આગળ આપણને આપેલું છે કૂદકા મારતા પ્રાણીઓ, જો દેખાય છે ગબરું છે, બુની છે, તરુ છે, એ ત્રણ પ્રાણીઓ છે, શું કરે છે? કૂદકા મારે છે। ગબરું, બુની અને તરુ આખા રસ્તે કૂદાકૂદ કરે છે। ગબરું દરેક વખતે સાત ખાના કૂદે છે। ગબરું દરેક વખતે કેટલા ખાના કૂદે છે? સાત ખાના કૂદે છે। ત્યાર પછી શું કીધું છે? બુની દરેક વખતે કેટલા ખાના કૂદે છે? પાંચ ખાના કૂદે છે। અને તરુ છે એ દરેક વખતે ચાર ખાના કૂદે છે। ગબરું નેવું નંબર થી કૂદવાની શરૂઆત કરે છે, બુની નવ્વાણું નંબર થી કૂદવાની શરૂઆત કરે છે, અને તરુ છે એ એકસો ને છ નંબર થી કૂદવાની શરૂઆત કરે છે। જો તમને દેખાય છે ગબરું કયા નંબર થી શરૂઆત કરે છે? નેવું નંબર થી। ત્યાર પછી બુની કયા નંબર થી શરૂઆત કરે છે? નવ્વાણું નંબર થી। અને ત્યાર પછી છે તરુ કયા નંબર થી શરૂઆત કરે છે? એકસો ને છ નંબર થી। દેખાય છે? સરસ। તો એના આધારે આપણને ખાલી જગ્યા પૂછેલી છે, તો એ ખાલી જગ્યા આપણે જોઈએ। બુની નો દસમો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે। શું કીધું છે? કે બુની છે એમનો દસમો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે। તો બુની કયા નંબર થી કૂદવાની શરૂઆત કરે છે? નવ્વાણું નંબર થી। તો ચાલો ગણીએ, નવ્વાણું નંબર થી એમના પહેલા કેટલા નંબર કૂદે છે? બુની પાંચ ખાના કૂદે છે। તો બુની છે એ નવ્વાણું થી લઈ અને પાંચ ખાના કૂદે છે, એટલે ક્યાં આવે છે? એકસો ને ચાર ઉપર। ત્યાર પછી એકસો ને પાંચ થી લઈ અને બીજા પાંચ ખાના કૂદે એટલે ક્યાં આવે? એકસો ને નવ ઉપર। એકસો ચાર થી લઈ અને બીજા પાંચ ખાના કૂદે એટલે ક્યાં આવે? એકસો ને નવ ઉપર। એકસો નવ થી લઈ અને બીજા કેટલા ખાના કૂદે છે? પાંચ ખાના કૂદે એટલે ક્યાં આવશે? બુની નું એકસો ને ચૌદ ઉપર। દેખાય છે બધાને? એકસો ચૌદ ઉપર, સરસ। ત્યાર પછી કીધું છે એકસો ચૌદ ઉપર થી ફરી પાછા પાંચ ખાના કૂદે છે। એકસો ચૌદ ઉપર થી પાંચ ખાના કૂદે એટલે ક્યાં આવે? એકસો ને ઓગણીસ ઉપર। જો મારો પેન્સિલ થી એરો તમને દેખાતો હશે, દેખાય છે? એકસો ઓગણીસ થી પાંચ ખાના કૂદે એટલે એકસો ને ચોવીસ ઉપર। એકસો ચોવીસ થી પાંચ ખાના કૂદે એટલે એકસો ને ઓગણત્રીસ ઉપર। એકસો ઓગણત્રીસ થી પાંચ ખાના કૂદે એટલે એકસો ને કેટલા નંબર ઉપર આવે? એકસો ને ચોત્રીસ નંબર ઉપર। દેખાય છે બધાને? ત્યાર પછી એકસો ચોત્રીસ ઉપર થી પાંચ ખાના કૂદે એટલે એકસો ને ઓગણચાલીસ નંબર। એકસો ઓગણચાલીસ થી પાંચ ખાના કૂદે એટલે એકસો ને ચુમ્માલીસ નંબર। એકસો ચુમ્માલીસ થી પાંચ ખાના કૂદે એટલે કયા નંબર ઉપર આવે છે? એકસો ને ઓગણપચાસ નંબર પર આવે છે। તો ચાલો અહીંયા લખો ખાલી જગ્યામાં, દસમો કૂદકો કયા નંબર ઉપર આવશે? તો ચાલો આપણે એમના કૂદકા ગણીએ। તો કૂદકા ગણવામાં આપણે શું કરીએ? તો કે એનો પહેલો કૂદકો ક્યાંથી હતો? બુનીનો નવ્વાણું થી એકસો ચાર, એટલે પહેલો। ત્યાર પછી એકસો નવે બીજો, ત્યાર પછી એકસો ચૌદ ઉપર ત્રીજો, ત્યાર પછી એકસો ઓગણીસ ઉપર આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એકસો ચુમ્માલીસ ઉપર નવમો, અને એકસો ઓગણપચાસ ઉપર દસમો। તો બુનીનો દસમો કૂદકો કેટલા નંબર ઉપર આવ્યો? એકસો ને ઓગણપચાસ નંબર ઉપર। તો લખો ખાલી જગ્યામાં પેન્સિલથી બધા એકસો ને ઓગણપચાસ।
आपने तरु नो दसमो कूदको पूछो कोनो पूछो तरु नो दसमो कूदको तो जो आपने तरु कया नंबर थी कूदवानी शुरुआत करे छे तो तरु नो नंबर केटला मो छे 106 नंबर थी कूदवानी शुरुआत करे छे अने तरु केटला खाना कूदे छे दरेक वखते चार खाना तो जो तरु 106 थी शुरुआत करी अने पहेलो कूदको केटला नंबर ऊपर मारे छे 110 ऊपर पहेलो कूदको त्यार पछी बीजो कूदको कया नंबर ऊपर छे 114 ऊपर त्यार पछी बीजो 114 ऊपर त्रीजो 118 ऊपर चौथो 122 ऊपर पांचमो कूदको 126 नंबर ऊपर छठो कूदको 130 नंबर ऊपर सातमो कूदको 134 नंबर ऊपर पांचमो कूदको 138 नंबर ऊपर छठो कूदको 142 नंबर ऊपर सातमो कूदको 146 नंबर ऊपर ख्याल आवी गयो आवी रीते ए अलग अलग कूदका माने छे दरेक वखते केटला अंक कूदे छे पांच अंक कूदे सॉरी तरु केटला खाना कूदे छे चार खाना कूदे छे दरेक वखते तरु केटला खाना कूदे छे चार खाना कूदे छे तो 106 ऊपर पहेलो कूदको त्यार पछी बीजो त्यार पछी त्रीजो कूदको 114 ऊपर चौथो कूदको 119 ऊपर पांचमो कूदको 124 ऊपर छठो कूदको 129 ऊपर सातमो क्या आया 134 ऊपर पछी आठमो 139 ऊपर अने नवमो कूदको आपने क्या मळे छे 142 ऊपर अने दसमो कूदको क्या मळे छे 146 નંબર ઉપર મળે છે ક્યાં મળે છે 146 નંબર ઉપર ચાલો તો ખાલી જગ્યાના જવાબમાં શું આવશે 146 તરુનો દસમો કૂદકો કયા નંબર ઉપર આવે છે 146 નંબર પર ખ્યાલ આવી ગયો ત્યાર પછી આગળ જોઈએ તો આગળ આપણને આપેલું છે ગબરુનો દસમો કૂદકો ગણવાનો છે તો ગબરુ જોઈએ ગબરુ કયા અંકથી શરૂઆત કરે છે 90 નંબરથી કયા અંકથી શરૂઆત કરે છે 90 નંબરથી અને ગબરુ દરેક વખતે કેટલા ખાના કૂદે છે સાત ખાના તો 90 નંબર ઉપર એનો પહેલો 97 એ બીજો દેખાય છે તમને સરસ ત્યાર પછી ત્રીજો કયા નંબર ઉપર છે 104 ઉપર ત્યાર પછી ચોથો કયા નંબર ઉપર છે 111 નંબર ઉપર દેખાય છે ત્યાર પછી પાંચમો 118 નંબર પર ત્યાર પછી છઠ્ઠો 125 ત્યાર પછી સાતમો 132 નંબર ઉપર આઠમો કૂદકો કયા નંબર ઉપર છે 139 નંબર ઉપર નવમો કૂદકો આપણને ક્યાં મળે છે 146 નંબર ઉપર નવમો કૂદકો મળે છે ખ્યાલ આવી ગયો નવમો કૂદકો આપણને ક્યાં મળે છે 146 ઉપર અને ત્યાર પછી દસમો કૂદકો આપણે જોવાનો છે તો જોઈએ એનો જે પહેલો અંક કયો હતો 90 નંબરથી ગબરું કૂદવાની શરૂઆત કરતો હતો તો 90 નંબરથી શરૂઆત કરી અને કયા નંબર ઉપર પહોંચ્યો તો કે 97 નંબર ઉપર પહોંચ્યો દેખાય છે અહીંયા 97 નંબર તો 90 થી લઈ અને 97 એ કયો કૂદકો કહેવાય પહેલો કૂદકો કહેવાય જ્યારે 90 ઉપરનો છે એ પહેલો કૂદકો ગણાતો નથી 90 થી 97 એટલે પહેલો કૂદકો 97 થી 104 બીજો કૂદકો 104 થી લઈ અને 111 ત્રીજો કૂદકો 111 થી લઈ અને 118 કેટલામો કૂદકો થાય ચોથો કૂદકો ત્યાર પછી 125 પાંચમો 132 છઠ્ઠો 139 સાતમો 146 આઠમો કૂદકો અને ત્યાર પછી નવમો કૂદકો 146 આપણને કેટલામો કૂદકો મળે છે આઠમો કૂદકો જુઓ તમે અહીંયા 146 આપણને આઠ નંબરનો કૂદકો મળ્યો ત્યાર પછી ગબરું કેટલા ખાના કૂદે છે સાત ખાના તો 146 આઠમો ત્યાર પછી બીજા સાત ખાન 47 48 49 50 51 52 અને 53 સાત ખાના થઈ ગયા તો 153 ઉપર આપણને કેટલામો કૂદકો મળે
नवमो कूदको ने त्यार पछी छेल्लो कूदको आपने कया नंबर उपर मळे दसमो कूदको एक सौ ने साठ नंबर उपर मळे कया नंबर उपर मळे एक सौ ने साठ नंबर उपर तो एमनो जवाब शुं आवशे एक सौ ने साठ ख्याल आवी गयो तो जवाब में शुं लखवानुं छे तमारे पेन्सिल थी एक सौ साठ त्यार पछी कीधुं छे गबरू अने बुन्नी बन्ने एक सौ चार खाली जग्या उपर कूदे छे जो गबरू अने बुन्नी तो गबरू छे ए बीजा कया नंबर एक सौ चार नंबर उपर जुओ तो एक सौ ने चार उपर आपने अहींया गबरू अने बुन्नी एटले के गुलाबी रंग अने दुधिया रंग बन्ने देखाय छे गबरू अने बुन्नी नो गुलाबी रंग अने दुधिया रंग बन्ने रंग देखाय छे देखाय छे त्यार पछी बीजो कयो अंक छे के जेना उपर बन्ने कूदे छे तो जोईए आपणे मे छे ए गबरू ने लाल पेन थी दर्शावेल छे ज्यारे बुन्नी छे एने सेना थी दर्शावेल छे तो के पेन्सिल थी दर्शावेल छे तो जोईए बीजो कयो अंक छे के जे बन्ने उपर आवे छे लाल पेन अने पेन्सिल वाळो चलो गोतीए आपणे एक सौ ओगन चालीस नंबर पर जो एम पेन्सिल वालो एरो पण आयो पेन्सिल वालो एरो कोनो हतो तो के बुन्नी नो हतो ने लाल रंग कोनो हतो गबरू नो हतो तो एक सौ ओगन चालीस उपर बन्ने देखाय छे सरस तो बीजी खाली जगह में तमारे केटला लखवाना छे एक सौ ने ओगन चालीस त्यार पछी एवी कई संख्या छे के जेना उपर गबरू अने बुन्नी बन्ने कूदको मारे छे तो जुओ एक छेली संख्या छे एमां एक सौ ओगन पचास उपर बुन्नी नो छेलो कूदको छे अने गबरू नो एक सौ ने साठ उपर हतो तो एक सौ ओगन पचास अने साठ पछीनी संख्या आपणे जोवानी छे के एमां बन्ने नो कूदको होय तो जुओ गबरू अने बुन्नी देखाय छे तमने आ बे संख्या लखी छे एमना कूदका छे तो जुओ तो तमे के गबरू अने बुन्नी मां कई संख्या छे जे बन्ने सरखी देखाय छे तो छेत्ता छेली संख्या एक सौ ने चुम्मोतेर देखाय छे एक सौ चुम्मोतेर बुन्नी मां पण छे अने एक सौ चुम्मोतेर गबरू मां पण छे तो बन्ने तमने केवी देखाय छे सरखी देखाय छे तो ए संख्या उपर गबरू अने बुन्नी बन्ने ए कूदको मारेलो हशे हा तो छेली संख्या कई आवे एक सौ ने चुम्मोतेर ख्याल आवी गयो ત્યાર પછી કીધું છે શોધી કાઢો બુન્ની અને તરુ બંને જેના ઉપરથી કૂદકા મારશે તે નંબર ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે બુન્ની અને તરુ હવે બુન્ની નો રંગ મેં તમને કેવો કીધો હતો તો કે પેન્સિલ વાળો તરુ નો રંગ કેવો હતો તરુ નો રંગ કેવો હતો તો કે પેન વાળો હતો એ તરુ નો રંગ હતો તો જોઈએ પેલા બુન્ની અને તરુ આપણને કયા નંબર ઉપર જોવા મળે છે એકસો ચૌદ નંબર જુઓ એકસો ચૌદ નંબર ઉપર તમને પેન વાળો લીટો દેખાય છે અને પેન્સિલ વાળો દેખાય છે બ્લુ કલર ની પેન અને પેન્સિલ એટલે એકસો ચૌદ નંબર ત્યાર પછી જોતા જાવ ખાન હોય પેન અને પેન્સિલ વાળો બંને લીટો દેખાતો હોય એવા તો કે એકસો ને ચોત્રીસ નંબર જો આ પેન વાળો એરો અને આ પેન્સિલ વાળો એરો ખ્યાલ આવી ગયો તો ત્યાર પછી શું આવશે એકસો ને ચોત્રીસ ત્યાર પછી જો આમાં આપણને એક એખાન એવું દેખાય છે કે જેમાં પેન અને પેન્સિલ બંનેનો એરો હોય એવું નથી તો હવે આગળ જોઈએ આપણે પેન અને પેન્સિલ એટલે કે બંનેમાં એક જ સંખ્યા આવવી જોઈએ તો બુન્ની અને તરુ બંનેમાં જુઓ તો પહેલી કઈ સંખ્યા જે સૌથી સરખી દેખાય છે તો કે એકસો ને ચોપન જો તરુમાં પણ એકસો ચોપન છે અને બુન્નીમાં પણ એકસો ચોપન છે તો ત્રીજી ખાલી જગ્યામાં તમારે કેટલા લખવાના છે એકસો ને ચોપન ને ત્યાર પછીની છેલ્લી સંખ્યા છે એકસો ને ચુમ્મોતેર તો છેલ્લી સંખ્યા છે એ બંનેમાં દેખાય છે તરુમાં દેખાય છે અને બુન્નીમાં પણ દેખાય છે તો ચોથી ખાલી જગ્યામાં તમારે કેટલા લખવાના છે એકસો ને ચુમ્મોતેર ખ્યાલ આવી ગયો ત્યાર પછીની ખાલી જગ્યા કીધી છે જે નંબર ઉપરથી ત્રણે જણ કૂદકો મારશે તે નંબર તો તમને અહીંયા દેખાયો જ છે છેલ્લી સંખ્યા છે એકસો ચુમ્મોતેર એકસો ચુમ્મોતેર એકસો ચુમ્મોતેર એ ત્રણેયમાં આવે છે તરુ બુન્ની અને ગબરું તો એ સંખ્યા કઈ છે એકસો ને ચુમ્મોતેર તો લખો એમાં ખાલી જગ્યામાં એકસો ને ચુમ્મોતેર સરસ
સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર. હવે આપણને ખ્યાલ જ કે જે વધારે ખાના કૂદે એ સૌથી ઓછા કૂદકામાં પૂરું કરે. તો સૌથી ઓછા કૂદકા એટલે કે વધારે ખાના કોણ કૂદતું હતું? તો કે ગબરું. ગબરું કેટલા ખાના કૂદતું હતું? સાત ખાના. તો સૌથી ઓછામાં કોણ પૂરું કરશે? ગબરું. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં શું લખવાનું છે તમારે? ગબરું. ત્યાર પછી શું કહ્યું છે? અને તે ખાલી જગ્યા કૂદકામાં પૂરું કરે છે. તો જુઓ ગબરું નો દસમો કૂદકો કયા નંબર ઉપર હતો? 160 નંબર ઉપર. જુઓ ગબરું 160 નંબર ઉપર એનો કેટલામો કૂદકો હતો? દસમો કૂદકો. પછી 167 નંબર ઉપર એનો કેટલામો કૂદકો? 11મો કૂદકો. અને 174 નંબર ઉપર એનો 12મો કૂદકો. તો એ કેટલા કૂદકામાં પૂરું કરે છે? 12 કૂદકામાં. તો ખાલી જગ્યાના જવાબમાં શું આવશે? બીજી ખાલી જગ્યામાં 12. ખ્યાલ આવી ગયો? તો અહીંયા સુધી તમારે પેન્સિલથી આ ખાલી જગ્યા અને આગળ જે આપણે કોષ્ટકમાં રંગ પૂર્યા એ રંગ પૂરી અને અહીંયા સુધી પેજ નંબર 21 સુધી તમારે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી પેજ નંબર 22 થી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.